गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आपणे धोरण 10 विषय विज्ञान में चेप्टर 12 सीखी रहा है। मित्रों, चेप्टर 12 एटले विद्युत इलेक्ट्रिसिटी। आ चेप्टर ना आज आपणे बे मोस्ट इम्पोर्टंट एक्जाम्पल जे बोर्ड नी परीक्षा माटे अगत्यना छे ए एक्जाम्पल आपणे आज सीखीशुं। तो आज आपणे 44 અને 45 એમ બે એક્ઝામ્પલ શીખવાના છે। બીજું મિત્રો, આ ચેપ્ટરના અત્યાર સુધીમાં આપણે 43 એક્ઝામ્પલ મેં અપલોડ કરેલા છે અને તમે બધાએ જોયા હશે। કદાચ જો કોઈ એક્ઝામ્પલ, કોઈ દાખલો જોવાનો રહી ગયો હોય તો અચૂકથી જોઈ લેજો મિત્રો, કારણ બોર્ડમાં આપણે 3 માંથી 3 માર્ક્સ દાખલાના પૂરેપૂરા મેળવવાના છે, બરોબર। ચાલો હવે 44માં નંબરના દાખલામાં 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ, ધ્યાન આપજો, 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે 3 રૂપિયા પ્રતિ કિલો વોટ અવર ના લેખે 30 દિવસ ચલાવવા, કેટલા 30 દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય। તો મિત્રો, અહીંયા આપણે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ ચલાવવું છે અને એના માટેનો આપણે ખર્ચ અહીંયા શોધવાનો છે। તો સૌપ્રથમ પહેલા આપણે ઉર્જા શોધવી પડશે। આપણને અહીંયા પાવર પી આપેલો છે, પી બરાબર 400 વોટ આપેલા છે, એને કિલો વોટમાં આપણે ફેરવીશું। પણ એ પહેલા મિત્રો જુઓ, સૌપ્રથમ પાવર પી બરાબર, અને અહીંયા આપણે ઉર્જા શોધવાની છે એટલે ઉર્જા ડબલ્યુ બરાબર પાવર પી ગુણ્યા સમય, સમય એટલે ટી, બરોબર। આ આપણું ઉર્જા માટેનું સૂત્ર તૈયાર, ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી। હવે આની અંદર આપણને રેટિંગ પી એટલે પાવર આપ્યો છે 400 વોટ, એને આપણે કિલો વોટમાં ફેરવવા હોય તો 400 ને 1000 વડે ભાગવા પડે, તો આ તમારા કિલો વોટ। મિન્ડે મિન્ડે ઉડી ગયા, 4/10 એટલે 0.4 થાય, આને શું કહેવાય, કિલો વોટ આ પાવર તમારો થયો। હવે આપણે સમય અહીંયા લેવા, હવે સમય આપણને કેટલો કીધો છે, 8 કલાક પ્રતિ દિવસ, એટલે ટી બરાબર આપણને આપ્યા છે 8 કલાક, બરોબર। દિવસના 8 કલાક આપણે ફ્રીજ ચલાવવાનું છે, તો એ કિંમતો આની અંદર આપણે મૂકી દઈએ તો ડબલ્યુ બરાબર 0.4 × 8, માટે ડબલ્યુ બરાબર 4/10 × 8/1, માટે ડબલ્યુ બરાબર 8 × 4 એટલે 8/4 = 32/10, માટે ડબલ્યુ બરાબર પોઈન્ટ કાપો તો 3.2। હવે અહીંયા જુઓ, એકમ કયો લખશો, કિલો વોટ કલાક, એટલે કે કે ડબલ્યુ અને એચ, એટલે કે કે ડબલ્યુ એચ એકમ થાય, આ ઉર્જાનો એકમ થયો। હવે મિત્રો, આ તો એક દિવસની ઉર્જા, બરોબર, આપણે કેટલા દિવસ ફ્રીજ ચલાવવાનું છે, 30 દિવસ, તો આપણે અહીંયા પદ મૂકીએ કે એક દિવસમાં વપરાતી ઉર્જા, વપરાતી ઉર્જા બરાબર 3.2 કિલો વોટ અવર, માટે 30 દિવસ, આપણે 30 દિવસ ફ્રીજ ચલાવવાનું છે, તો 30 દિવસમાં વપરાતી ઉર્જા બરાબર કેટલા કિલો વોટ અવર, તો 30 ઉપર જતા રહેશે, તો જુઓ અહીંયા બરાબર 30 ઉપર 1 ગુણ્યા
पॉइंट काढ़ी नाखी एटले 32/10 थाय मींडे मींडे उड़ी गया। गुणाकार करो 3 2 6 3 9 तो कितना आ गया 96। आ शु आव्यो किलो वॉट अवर 30 दिवस में कितनी ऊर्जा वपराय 96 किलो वॉट अवर ऊर्जा वपराय बराबर। आ 30 दिवस नहीं आवे अबे अहीं आगळ शुं कीधुं छे जुओ 3 रूपिया प्रति किलो वॉट अवर એટલે કે 1 કિલોવોટ અવર ના 3 રૂપિયા છે તો 96 કિલોવોટ અવર ઉર્જાના કેટલા તો આપણે અહીંયા ઉર્જાનો ખર્ચ શોધવાનો છે તો અહીંયા પદ મૂકીએ કે 1 કિલોવોટ અવર ઉર્જાનો ખર્ચ બરાબર 3 રૂપિયા માટે આપણે કેટલી ઊર્જા વાપરવાની છે 30 દિવસમાં ફ્રીજમાં 96 વપરાય છે તો 96 કિલો વોટ અવર ઊર્જાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા તો 96 છેદમાં 1 ગુણ્યા 3 છેદમાં 1 ગુણાકાર કરો ચલો આ બેનો 3 6 18 નો આઠડો વધી પડી 1 3 9 27 27 ને 1 28 તો કેટલા આવે 288 રૂપિયા ખર્ચ થાય ઓકે તો જો અહીંયા મિત્રો આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો જુઓ આપણને શું પૂછ્યું હતું 30 દિવસની ફ્રીજ ચલાવવા માટે 30 દિવસમાં કેટલી ઊર્જા જોઈએ તો મિત્રો આપણે 3.2 કિલોવોટ અવર 1 દિવસની તો 30 દિવસમાં આપણે ફ્રીજ ચલાવવા માટે 96 કિલોવોટ અવર ઊર્જા વપરાય આપણી હવે ખર્ચ કેટલો થાય તો 1 કિલોવોટ અવર ના 3 રૂપિયા છે તો 96 ના કેટલા તો 288 રૂપિયા ખર્ચ થાય છે ને એકદમ ઈઝી તો મિત્રો જો આ રીતે તમે દાખલાઓમાં પ્રેક્ટિસ થોડી કરશો સૂત્રો તૈયાર કરશો તો મિત્રો ચોક્કસથી તમને પૂરેપૂરા માર્ક્સ સાયન્સમાં દાખલાઓમાં મેળવી શકશો હવે આપણે 45માં નંબરનો દાખલો જોઈએ કોનામાં વધુ વિદ્યુત ઊર્જા કોનામાં વધુ વિદ્યુત ઊર્જા વપરાય છે 250 વોટનું ટીવી 1 કલાક ચલાવતા કે 1200 વોટના ટોસ્ટરને 10 મિનિટ ચલાવતા હવે જો અહીંયા કલાકમાં છે અહીંયા મિનિટમાં છે ધ્યાન આપજો બરોબર અહીંયા બે વસ્તુ છે આપણી પાસે દાખલાની અંદર એક તો ટીવી ચલાવવાનું છે અને સાથે સાથે એક તો ટોસ્ટર ચલાવવાનું છે અને આ બંને ચલાવવામાં ઉર્જા સેમા વધારે વપરાય છે એ આપણે અહીંયા શોધવાની છે તો મિત્રો પહેલા આપણે સૌપ્રથમ ટીવી નું લઈ લઈએ કે 250 વોટ નું ટીવી અહીંયા લખી કાઢીએ આપણે સૌપ્રથમ કે 250 વોટ નું ટીવી 1 કલાક ચલાવતા વપરાતી ઉર્જા એ આપણે પહેલા શોધી કાઢી હવે મિત્રો ઉર્જા એટલે શું થાય એનું સૂત્ર W અને W બરાબર હમણાં તમે ભણ્યા છો કે પાવર ગુણ્યા સમય હવે તો તમને આવડે જ છે કે W બરાબર P ગુણ્યા T એટલે કે ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય હવે આપણને જે વસ્તુ આપેલી છે એના ઉપર ફોકસ કરીએ તો પાવર આપણને કેટલો આપ્યો છે P બરાબર 250 વોટ ત્યારબાદ સમય એટલે T અને 1 કલાક ચલાવવાનું છે
અને ઉર્જા આપણે શોધવાની છે તો હવે એની અંદર કિંમતો મૂકી દઈએ તો શું થાય જો અહીંયા કે W બરાબર 250 હવે જો અહીંયા આપણી પાસે અહીંયા આ વોટ છે તો P બરાબર આ 250 ને કિલો વોટ માં ફેરવવા પડે તો એને 1000 વડે ભાગવા પડે તો કિલો વોટ થાય આ યાદ રાખજો હવે શું થાય જો અહીંયા તો આ મિંડે મિંડે ઉડી ગયા માટે P બરાબર પોઈન્ટ કાપો તો 0.25 આટલા શું આવ્યા કિલો વોટ આ પાવર આવ્યો હવે એ અહીંયા આપણે મૂકવાનો છે તો આપણે અહીંયા મૂકી દઈએ 0.25 એટલે કેટલા લખાય 25 છેદમાં 100 લખાય અને ગુણ્યા સમય 1 કલાક બરોબર તો W બરાબર જવાબ એનો એ જ આવે કે ના આવે તો શું લખાય 25 છેદમાં 10 એટલે 0.25 અને એકમ કયો લાગે કિલોવોટ અને અવર એટલે કે WH બરોબર આ રીતે થાય હવે આ જે KWH છે એને આપણે જૂલમાં ફેરવવું હોય તો તમને યાદ હતું જો પહેલા વિડિયો જોયેલા હશે તો એક કિલોવોટ અવર એટલે કેટલી જૂલ થાય 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ થાય તો આને આપણે ગુણીશું કે ઉર્જા W બરાબર 0.25 ગુણ્યા 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત અને હવે એકમ કિલોવોટ અવર ન લખાય જૂલ લખાય ઓકે હવે આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો W બરાબર 25 છેદમાં 100 ગુણ્યા 36 છેદમાં 10 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ હવે આપણે 36 ગુણ્યા 25 કરીએ તો શું થાય 0 2 6 12 2 તારી 6 ને 1 7 5 6 30 5 તારી 15 ને 3 18 0 8 ને 2 10 7 ને 2 9 તો મિત્રો અહીંયા જુઓ W બરાબર આ બંનેનો ગુણાકાર આપણે કર્યો તો કેટલો આવ્યો 900 આવ્યો કેટલો આવ્યો 900 અને છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 અને ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ થાય હવે મિત્રો અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ જુઓ મિંડે મિંડે ઉડી ગયા તો માટે W બરાબર 9 છેદમાં 10 એટલે કેટલા આવે 0.9 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ આટલી ઉર્જા આવી આ કોની ઉર્જા આવી મિત્રો તો ટીવી ચલાવવા માટે કે કોને ચલાવવા માટે તો આ ટીવી ની ઉર્જા આવી કે ટીવી 1 કલાક ચલાવતા વપરાતી ઉર્જા કેટલી તો 0.9 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ બરોબર આ પહેલો જવાબ આપણી પાસે આવી ગયો હવે આપણે શું ચલાવવાનું છે ટોસ્ટર ચલાવવાનું છે શું ચલાવવાનું છે ટોસ્ટર તો ધ્યાન આપજો બરોબર તો હવે આપણે શું કરીશું તો હવે આની જરૂર નથી તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો જેથી કરીને તમારે લખવામાં તકલીફ નહીં પડે કારણ કે હવે જગ્યા થોડી ઓછી પડશે એટલે આપણે આને ઘૂસી નાખીએ છીએ ચાલો થઈ ગયું હવે જો અહીંયા મિત્રો હવે આપણે હેડિંગ મારી દઈએ બે નંબરમાં બે નંબરમાં એમ કીધું છે કે 1200 વોટ કેટલા 1200 વોટ ના ટોસ્ટરને કેટલા કલાક 1 કલાક ચલાવતા વપરાતી ઉર્જા ચાલો
जो ओके तो पहला आपणे शुं शोधीशु मित्रो ऊर्जा शोधी काढीशु हवे ऊर्जा एटले डबल्यू अने डबल्यू माटे ऊर्जा माटेनुं सूत्र शुं थाय तो आपणे हमणां जाणीए छीए के डबल्यू बराबर पी गुण्या टी एटले के समय चलो हवे अहींया पावर पी बराबर केटला छे तो 1200 वोट आप्या छे હવે એને આપણે સેમા ફેરવવા પડે તો મિત્રો કિલોવોટમાં ફેરવવા પડે સેમા કિલોવોટમાં અને કિલોવોટમાં ફેરવવા હોય તો 1200 ને 1000 વડે આપણે ભાગવા પડે તો અહીંયા કેડબલ્યુ એટલે કિલોવોટ થાય મિંડે મિંડે ઉડી ગયા 12/10 એટલે કેટલા આવે 1.2 આટલા શું લખાય કિલોવોટ આ પાવર મળે અને સમય એટલે ટી અને ટી બરાબર આપણે આ જે ટોસ્ટર છે એ કેટલા કલાક ચલાવવાનું છે જો અહીંયા 10 મિનિટ ચલાવવાનું છે કેટલા 10 મિનિટ તો આપણે અહીંયા લખી કાઢીએ 10 મિનિટ હવે મિત્રો આ તો મિનિટ છે અને મિનિટ ને આપણે સમા ફેરવવા પડે કલાકમાં કારણ કે મિનિટ એ નાનો એકમ છે બીજું અહીંયા બધું આપ્યું હતું એ કલાકમાં આપેલું છે એટલે આ મિનિટ ને આપણે કલાકમાં ફેરવવા હોય તો 60 વડે ભાગીએ એટલે સેમા ફેરવાઈ જાય કલાકમાં ક્લિયર તો હવે જો અહીંયા મિંડે મિંડે ઉડી ગયા તો બરાબર 1/6 આ શું આવ્યો સમય પણ કલાક કલાક એટલે અવર અવર એટલે h ચલો હવે એ કિંમતો આની અંદર મૂકો તો w બરાબર 1.2 गुण्या 1/6 माटे W बराबर 12/ पॉइंट काढी नाखो तो 10 अने 1/6 हवे मित्रो अहींया छेद उड़े छे जुओ छेद उड़ाड़ी दईए 6 2 12 तो माटे W बराबर 2/10 माटे W बराबर કેટલા આવે 0.2 કેટલા આવે 0.2 કિલો વોટ અવર આ ઊર્જા આવી હવે આપણે જાણીએ છીએ કે આ કિલો વોટ અવર ને આપણે સેમા ફેરવવાના છે જૂલ માં ફેરવવાના છે અને 1 કિલો વોટ અવર એટલે 3.6 ગુણ્યા 10^6 ઘાત જૂલ થાય તો એના વડે આપણે ગુણવા પડશે તો આપણે અહીંયા લખી કાઢીએ ધ્યાન આપજો બરોબર તો મિત્રો જુઓ W બરાબર 0.2 ગુણ્યા 3.6 ગુણ્યા 10^6 ઘાત જૂલ એટલે એકમ બદલાઈ ગયો જોયું અહીંયા kWh હતા કિલોવોટ અવર અહીંયા શેમાં લખાયા જૂલમાં તો હવે આપણે શું કરીએ જો અહીંયા માટે W બરાબર 2/10 ગુણ્યા 36/10 ગુણ્યા 10^6 ઘાત જૂલ હવે આપણે ઉપરનાનો ગુણાકાર કરી નાખીએ 36 ગુણ્યા કેટલા કરીએ 2 તો ધ્યાન આપજો બરોબર તો શું લખાય W બરાબર 36 ગુણ્યા 2 એટલે 72 અને છેદમાં કેટલા લખાય 100 × 10^6 ઘાત જૂલ હવે આપણે પોઈન્ટ કાપી નાખીએ ધ્યાન આપજો બરોબર બે મીંડા છે એટલે બે રકમ પછી પોઈન્ટ કપાય તો જવાબ શું આવે અહીંયા W બરાબર 0.72 × 10^6 ઘાત જૂલ ઓકે ચાલો તો આ મિત્રો કોનો જવાબ આવ્યો ટોસ્ટર નો આવ્યો અને આ જવાબ કોનો આવ્યો તો આપણો ટીવી નો આવ્યો તો હવે આ ટીવી માં ઊર્જા વધારે વપરાય કે ટોસ્ટર માં મિત્રો વધારે વપરાય તો તમે 0.72 અને આ કેટલા છે 0.9 તો મિત્રો આ ઊર્જા વધારે કહેવાય
0.9 એ મોટા કહેવાય એટલે યાદ રાખજો કે ટીવી અને ટોસ્ટર માં આપણે જવાબ લખી કાઢીએ અહીંયા જવાબ કરીને લખીએ કે ટીવી અને ટોસ્ટર માં ટીવી ને ચલાવવા વધારે ઉર્જા વાપરવી પડે ઓકે ખ્યાલ આવી ગયો તો ટીવી ચલાવવા વધારે ઉર્જા વાપરવી પડશે તો છે ને એકદમ મિત્રો ઈઝી આ એક્ઝામ્પલ મિત્રો બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાય છે તો મિત્રો આ બધા એક્ઝામ્પલ તમે જોયા હશે અને જો તમને મારા આ બધા જ વિડિયોની અંદર સરસ રીતે મારો પ્રયત્ન એવો હતો કે તમને ઈઝી અને સરળ રીતે દાખલા શીખવાડી શકું અને જો તમને ભણવામાં મારા વિડિયો મદદરૂપ બનતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ બધા જ વિડિયોને શેર કરો સાથે સાથે જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂકથી કરો જેથી કરીને બોર્ડની પરીક્ષા માટેના નવા નવા કોન્સેપ્ટના વિડિયો તમારા સુધી હું પહોંચાડી શકું તો નેક્સ્ટ વિડિયોમાં નવા કોન્સેપ્ટ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ